નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ. મોટાભાગના લોકોને અષાઢ મહિનાના અમાસની મહત્વની જાણ હોતી નથી, એટલે આજના આ વિડીયોમાં આપણે આ દિવસનો મહિમા, આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય વિશે પણ વાત કરવાના છીએ. પિતૃ શાંતિ માટે અને લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય જાણીશું, તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 10 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે દરેક મહિનામાં એક અમાસની તિથિ આવે છે, એટલે એક વર્ષમાં કુલ 12 અમાસ આવે છે. જો પરસોત્તમ માસ આવતો હોય, અધિક માસ આવે તો એક અમાસની તિથિ વધી જાય. અને એમાંથી અષાઢ મહિનાની અમાસ વિશે વાત કરીએ તો અષાઢ મહિનાની અમાસને હરિયાળી અમાસ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આ અમાસના સમય દરમિયાન વર્ષા ઋતુ ચાલી રહેલી હોય છે અને ચારે તરફ હરિયાળી છવાયેલી હોય છે તથા આ દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી પણ કરે છે. ઘણી જગ્યાએ આ દિવસે તેમના હથિયારોનું પૂજન પણ કરે છે અને તે પછી વાવણીની શરૂઆત કરે છે તથા એ સિવાય હરિયાળી અમાસના દિવસે વૃક્ષ તથા છોડનું પણ વાવેતર કરવામાં આવે છે કે જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. આ દિવસે અનેક પ્રકારના વૃક્ષો વાવીને આપણી મનોકામના પૂર્ણ કરી શકાય છે, કે જેમાંથી એવું કહેવાય છે કે પીપળાનો વૃક્ષ વાવવાથી મનુષ્યને સેંકડો યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો ભાગ્યનો સાથ મળી રહેતો ન હોય તો આપણા ઘર પાસે આજે અશોક, અર્જુન, નારિયેળ કે વડનો વૃક્ષ વાવવું જોઈએ. સંતાન સુખ મેળવવા માટે પીપળો, લીમડો અથવા કદમનો છોડ લગાવવો જોઈએ. જો આપણું બાળક મંદબુદ્ધિનું હોય તો અષાઢ મહિનાની અમાવસના દિવસે આપણા ઘરમાં શંખપુષ્પી, પલાશ, બ્રાહ્મી કે તુલસીનો છોડ વાવવો જોઈએ. જો ઘરમાં સુખ સમૃદ્ધિની ઈચ્છા હોય તો લીમડો અને કદમનો છોડ લગાવવો જોઈએ. આ સિવાય ઘરમાં જો કોઈ રોગી હોય, સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય તો સ્વાસ્થ્યના લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી તથા તુલસીનો છોડ વાવવો જોઈએ. લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસીજીનો છોડ વાવવો જોઈએ. એટલે આવી રીતે અનેક પ્રકારના વૃક્ષો અને છોડ આજના દિવસે વાવીને આપણે અનેક પ્રકારના લાભ મેળવી શકીએ છીએ. પરંતુ આ સાથે ઘણા એવા પણ છોડ છે, એવા પણ વૃક્ષો છે કે જે આજના દિવસે વાવવામાં આવતા નથી, એટલે કે ગુલર, બહેડા, બોર, નિર્ગુંદી તથા ખજૂરનું ઝાડ, એ ઉપરાંત કાંટાવાળા વૃક્ષો, કાંટાવાળા છોડ એ પણ આજના દિવસે વાવવામાં આવતા નથી. એ સિવાય કેળા, દાડમ, લીંબુના છોડ પણ આજના દિવસે વાવવામાં આવતા નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને જો આપણે બીજા કોઈ પણ છોડ ન વાવીએ તો માત્ર આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ વાવીએ અથવા તો ઘર આસપાસ જગ્યા હોય તો પીપળાનો વૃક્ષ પણ વાવી શકાય છે, કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે તથા અનેક દેવી દેવતાઓ તેમાં વાસ કરે છે. અને પીપળો પણ ન વાવી શકીએ તો આપણા ઘરમાં, આપણા આંગણામાં તુલસીજી અવશ્ય વાવીએ, કેમ કે તુલસીનો છોડ તો સર્વે પ્રકારે ફળદાયી છે જ. આરોગ્યની દ્રષ્ટિએ, આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તે આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયી છે તથા જે કોઈના ઘરમાં તુલસીનો છોડ હોય તેના ઘરમાં લક્ષ્મીજી અવશ્ય વાસ કરે છે. એટલે આ હરિયાળી અમાસના દિવસે જો આપણા ઘરમાં તુલસીજીનો છોડ ન હોય તો અવશ્ય વાવવો જોઈએ. અને એમ પણ વર્ષા ઋતુ ચાલી રહેલી છે તો અત્યારે છોડ ઝડપથી ઉગી જશે. આ હરિયાળી અમાસના દિવસે ભગવાન શિવ અને પાર્વતી દેવીનું પૂજન કરવામાં આવે છે. પૂજન કરતા સમયે ઓમ ઉમા મહેશ્વરાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો, ભગવાન શિવને ચંદનનું તિલક કરવાનું, માતા પાર્વતીને કંકુનો ચાંદલો કરવાનો તથા સુહાગનની વસ્તુ અર્પણ કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળથી અભિષેક કરવો જોઈએ, પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. અને પંચામૃતથી ન કરી શકીએ તો અલગ અલગ દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કરી શકાય છે. ભગવાનની આરતી કરવાની અને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે દરેક લોકોમાં વહેંચી પોતે લેવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ, માતા પાર્વતીના આશીર્વાદ મળે છે. અને એમ પણ બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને એમાં આ સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, એટલા માટે આ વર્ષનો શ્રાવણ માસ પણ
ખૂબ જ પવિત્ર રહેવાનો છે. આ હરિયાળી અમાસના દિવસે દિવાસાનું વ્રત પણ કરવામાં આવે છે, કે જે સ્ત્રીઓ પોતાના પતિના તથા પોતાના બાળકોના લાંબા અને સુખાકારી જીવન માટે કરે છે, કે જેમાં રાત્રે જાગરણ કરવાનું હોય છે તથા દિવસે એકટાણું કરવામાં આવે છે. અને એ વ્રત જીવવ્રતમાંની જે વાર્તા છે તે આજના દિવસે સાંભળવામાં આવે છે તથા તેમની આરતી પૂજન કરવામાં આવે છે. ઘરે પણ પૂજન કરી શકાય અને મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે. જો ઘરે પૂજન કરતા હોય અને કેવી રીતે કરવું તેની જાણ ન હોય તો તેનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂક્યો છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે. તથા હાલ કોઈ સગા સંબંધી મૃત્યુ પામ્યું હોય તેમના માટે શ્રાદ્ધ તર્પણ વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણા પરિવારના મૃત સભ્યોને પિતૃદેવ માનવામાં આવ્યા છે અને અમાસની તિથિ આ પિતૃદેવને સમર્પિત છે. એટલા માટે આ દિવસે આપણા કાર્યો નહીં પરંતુ તેમના કાર્યો કરવામાં આવે છે. તેમની પાછળ કોઈ વિધિ કોઈ કાર્ય બાકી રહી ગયું હોય તો અમાસના દિવસે તે કાર્ય કરવાથી તેઓ સુધી જરૂર પહોંચે છે. તથા આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તથા દાનનું પણ વિશેષ મહિમા છે. અને એમાં પણ જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવામાં આવે છે તો તે સૌથી ઉત્તમ સ્નાન મનાય છે, અથવા તો સૂર્યોદય સમયે સ્નાન કરવું જોઈએ. પવિત્ર તીર્થસ્થળોએ જઈને પવિત્ર નદીમાં સ્નાન કરી શકીએ તો ઉત્તમ છે, ન કરી શકીએ તો ઘરે પણ સ્નાન કરતી વખતે ગંગા જળ ઉમેરીને સ્નાન કરવાનું, કે જે પણ પવિત્ર નદીમાં સ્નાન બરાબર ગણાય છે. આ દિવસે દાનનો પણ મહિમા છે, કે જેમાં યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોને અથવા ન્યાણાને દાન કરવું જોઈએ, અથવા તો સુપાત્ર વ્યક્તિને પણ આપ દાન આપી શકો છો. કોઈ મિડલ ક્લાસનો વ્યક્તિ હોય તો તેમની આર્થિક રીતે પણ આજના દિવસે મદદ કરી શકાય છે, કે જે પણ એક પુણ્યનું જ કાર્ય ગણી શકાય. ગાય જેવા પશુઓને લીલું ખવડાવવું જોઈએ, પક્ષીઓને દાણા નાખવા જોઈએ. એ સિવાય આપ અન્ય આજના દિવસે જે પણ જેટલા પણ વધુમાં વધુ પુણ્યના કાર્યો કરી શકો એટલા કરવા જોઈએ, કે જે આપણને આજે વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ તેની સાથે એક વાત એ પણ ધ્યાન રાખવાની કે આજના દિવસે આપણા હાથેથી જાણતા અજાણતા પાપ ન થઈ જાય, કેમ કે જેવી રીતે પુણ્યના કાર્યો કરીએ ત્યારે તેનું વિશેષ ફળ મળે છે, તેવી જ રીતે જો પાપ કરીએ છીએ ત્યારે તેનું પણ વિશેષ ફળ મળે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કદાચ ભૂલ થઈ જાય, પાપ થઈ જાય તો તે જ ક્ષણે તે જ સમયે ભગવાન પાસે તેની માફી માગી લેવી જોઈએ. આજના દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે આપણા ઘરના ઈશાન ખૂણામાં લક્ષ્મીદેવીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, અથવા તો પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય છે. જો આપ ઘરે લક્ષ્મીદેવીનું આજના દિવસે પૂજન કરતા હોય તો પ્રસાદમાં આજે ખીર જરૂર ધરાવવી જોઈએ, અને એ પછી તે ખીર પ્રસાદમાં લેવામાં આવે છે તો તેને લક્ષ્મીજીના સાક્ષાત આશીર્વાદ ગણવામાં આવે છે. આજે હનુમાન મંદિરે દર્શન કરવા જવું જોઈએ, ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અને જો ત્યાં રામધૂન ચાલતી હોય તો થોડી વખત બેસીને રામધૂન પણ કરવી જોઈએ. આ અષાઢ મહિનાની અમાસથી દશામાના વ્રતની પણ શરૂઆત થાય છે, તો જે બહેનો જે ભાઈઓએ દશામાના વ્રત કર્યા હોય તેમણે આજના દિવસે સવારે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું હોય છે, કે જે આપને સાચી વિધિથી આવડતું ન હોય તો તેનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે, તે આપ જોઈ શકો છો. આજથી લઈને 10 દિવસ સુધીમાં દશામાનું પૂજન કરવામાં આવે છે. 4 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી દશામાના વ્રત કરવાના રહેશે. તો આવી રીતે અષાઢ મહિનાની અમાસનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે, કે જે મેં આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સમજાવ્યું. આશા છે કે આપને સમજાઈ ગયું હશે. તો આ ઉપરાંત શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની કથા સાંભળીશું તથા તે વ્રતની વિધિ કેવી રીતે કરવી તેનો પણ વિડીયો અમે મૂકીશું. તો આપ અમારી સાથે તે પણ સાંભળજો, જોજો, આપને તે પણ પસંદ આવશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.